નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત આઈ કેરમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, આંખ એ એવું શરીરનું અંગ છે જેમાં કદાચ મુશ્કેલી સર્જાય તો મનુષ્ય રહી પણ નથી શકતો. ત્યારે આપણી સાથે આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે ડોક્ટર જગદીશ રાણા, જેઓ આંખના સર્જન છે. સર, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. સર, સૌથી પહેલા આંખ એ જે કહેવાય કે શરીરનું મુખ્ય અંગ કહી શકાય, કે આંખ વગર ના ચાલી શકે. હવે વાત કરવી છે મોતૈયાની, તો મોતૈયો એટલે શું તે જરા આપણા દર્શક મિત્રોને જણાવશો. આપણે જ્યારે, નમસ્કાર મિત્રો, આપણે જ્યારે જન્મીએ ત્યારે આપણી આંખમાં એક કુદરતી નેત્રમણી ભગવાને આપણને આપેલો હોય છે, જે કેમેરાના લેન્સ જેવું કામ કરે છે. જેવી રીતે કેમેરાનું લેન્સ છે દૂર અને નજીકનું ફોકસ કરે છે અને પારદર્શક હોય તો આપણે ક્લિયર જોઈ શકીએ છીએ, આ જ નેત્રમણી એ કુદરતી ભગવાને આપણને આપ્યો હોય, જે દૂર અને નજીકની વસ્તુ ફોકસ કરી અને આપણા રેટિના અથવા પડદા પર ઇમેજ બનાવી અને મગજ દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ. આ પારદર્શક નેત્રમણી ઉંમરને કારણે જ્યારે ઘસાય છે ત્યારે થોડો ધૂંધળો થાય છે અથવા અપારદર્શક થાય છે. આ અપારદર્શક થયેલું નેત્રમણી એને આપણે મોતિયો કહીએ છીએ. એટલે મોતિયો અપારદર્શક થાય નેત્રમણી, એટલે એને કારણે આપણને જોવામાં તકલીફ પડે છે, રાત્રે જોવામાં તકલીફ પડે છે, રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે છે, નંબર વારંવાર બદલાય છે, આંખને સ્ટ્રેઇન પડે છે, આપણે રોજિંદુ જે કામ હોય છે એમાં તકલીફ પડે છે. આ બધા કારણે મોટી ઉંમરે આ બધા ફેરફાર આવે છે. આને કારણે આપણે તકલીફ પડવાને કારણે આપણે મોતિયાનું ડાયગ્નોસ જાતે કરી શકીએ છીએ અને ડોક્ટર પાસે આપણે તેના માટે જવું પડે છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, ખાસ કરીને મોતિયો આવવાનું કારણ શું હોઈ શકે? મોટે ભાગે મોતિયો એ આવતો એ કુદરતી પ્રક્રિયા છે, એ એજિંગ ચેન્જ છે, એ દરેક વ્યક્તિને આવે છે. સામાન્ય રીતે મોતિયા માટે એવું કહેવાય કે બીમારી છે, પણ એ બીમારી નથી, એ કુદરતી પ્રક્રિયા. જેવી રીતે માણસની મોટી ઉંમરે વાળ સફેદ થાય છે, સાંધા ઘસાય છે, થાક લાગે છે, એ જ પ્રમાણે આપણું નેત્રમણી ઉંમરને કારણે ઘસાય છે ત્યારે આપણે એને મોતિયો કહીએ છીએ. એ કુદરતી પ્રક્રિયા છે, એક બીમારી નથી, અને એના સામાન્ય રીતે એજિંગને કારણે આવે છે. પણ એ સિવાય ડાયાબિટીસને કારણે બી આવી શકે છે, વાગવાને કારણે બી આવી શકે છે, આંખની અંદર કોઈ બીમારી હોય એને કારણે પણ આવી શકે છે, અથવા કોઈપણ શરીરની અંદર રોગ હોય જેને કારણે લેન્સનું મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય, એ દરેક કારણને કારણે આંખની અંદર મોતિયો આવી શકે છે. જી બિલકુલ, ખાસ કરીને મોતિયો જો આંખમાં આવે તો કેવી રીતે દર્દીને ખબર પડે છે કે ભાઈ આંખમાં તેને મોતિયો આવ્યો છે, અને ખાસ કરીને મોટી ઉંમરે જ શા માટે? મેં કીધું એ પ્રમાણે આ મોતિયો એ લેન્સનો ઘસારો છે, નેત્રમણીનો ઘસારો છે. એટલે જેમ વસ્તુ વધુ વપરાય એમ એનો ઘસારો થાય. એટલે સ્વાભાવિક છે કે મોટી ઉંમર થાય એટલે ઘસારો વધારે થાય, એટલે એ નેત્રમણી ઘસાઈ અને એનો અપારદર્શક થાય, એટલે આપણે મૃત્યુ કહીએ. એટલે મોટે ભાગે મોટી ઉંમરે આવે છે. બિલકુલ. અને દર્દીને એટલે ખબર, દર્દીને જોવામાં અથવા રૂટીન એક્ટિવિટીમાં તકલીફ પડે, નંબર વારે ઘડે ચેન્જ થાય, અથવા રાતે જોવામાં તકલીફ પડે, અથવા રાતે લાઇટની આજુબાજુ મેઘધનુષ જેવા રંગો દેખાય. બિલકુલ. આ બધા ચિહ્નો છે જેને કારણે દર્દીને ખ્યાલ આવે કે મને મોતિયાની શરૂઆત થઈ છે. બિલકુલ ડોક્ટર સાહેબ, એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, લાલભાઈ નામના કોલર જોડાયા છે વિરમગામથી. જી લાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી લાલભાઈ, મોતિયા વિશે જાણો તો મોતિયા. જી, આપનો પ્રશ્ન લાલભાઈ. હેલો લાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે કે સંપર્ક કપાયો છે. ખાસ કરીને મોટી ઉંમરે જે આપણે વાત કરીએ છીએ, કઈ રીતે આખરે ખબર પડે કે મોટી ઉંમરે આ મોતિયો લાગુ પડ્યો છે? એવી રીતે આંખમાં શું ખામી સર્જાતી હોય છે? આંખની અંદર મેં કીધું એ પ્રમાણે કોઈ ખામી નથી સર્જાતી, પણ નંબરમાં વારેઘડે ચેન્જ થાય. આપણને રોજિંદુ કામ કરવામાં, દરેક કોમ્પ્યુટર પર કામ કરવામાં, ડ્રાઇવિંગ કરવામાં, રોડ ઓળંગવામાં રૂટીન તકલીફ પડવા માંડે. એટલે બિલકુલ ડોક્ટર સાહેબ, અટકાવવા માંગીશ. પ્રકાશભાઈ આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે પાટણથી. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આમ જનરલ પ્રશ્ન છે, દાખલા તરીકે મોતિયો કેટલી વર્ષની ઉંમરે આવે અને મોતિયો આવવાની તૈયારી આપણે કયા કયા લક્ષણો આપણે આંખ ઉપર દેખાય? મોતિયો સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આવતો હોય છે. 50-65 વર્ષની ઉંમરની વચ્ચે 50% લોકોને મોતિયો આવી જતો હોય છે, અને 75 વર્ષ સુધીમાં લગભગ 100% લોકોને મોતિયાના ચિહ્નો વધતા વધતા ઓછા પ્રમાણમાં જણાવતા હોય છે. ક્યારેક નાની ઉંમરે પણ મોતિયો આવતો હોય છે, અને બાળપણમાં જન્મ્યા પછી બી બાળકને મોતિયો આવતો હોય છે, પણ એ જન્મજાત હોઈ શકે છે અથવા માતામાં વાયરસના રોગને કારણે હોઈ શકે છે.
તો સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આવતું મોતિયો એ એક કોમન જોવા મળે છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, મોતિયો આવ્યા પછી ઓપરેશન માટે દર્દીએ ક્યાં સુધી રાહ જોવી જોઈએ? સામાન્ય રીતે જો આપણને રોજિંદા કાર્યમાં જે રીતે દરેકનું અલગ અલગ કાર્ય હોય છે, કોઈને રાત્રે ડ્રાઇવિંગ કરવાનું કામ છે, કોઈને ઓફિસમાં કામ છે, કોઈને ઘરકામ છે, એ દરેકનું અલગ અલગ કામ છે. એ પ્રમાણે મોતિયાના સર્જરીનું ઇન્ડિકેશન છે. ઘરમાં કામ કરતી વ્યક્તિને માને કે રોજિંદા કામમાં તકલીફ નથી પડતી તો રાહ જોઈ શકે છે. કોમ્પ્યુટર પર કે રાત્રે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિને બહુ જ અર્લી સ્ટેજમાં તકલીફ પડતી હોય છે, તેણે વહેલું ઓપરેશન કરાવવું જોઈએ. ટૂંકમાં રોજિંદા આપણા કાર્યમાં જ્યારે આપણને તકલીફ પડવા મળે ત્યારે રાહ જોયા વગર ડોક્ટર પાસે જઈ અને એનું ડાયગ્નોસ કરીને મોતિયાનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. બિલકુલ ડોક્ટર સાહેબ, કેશોદથી જગદીશભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. જગદીશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, મને નજીકથી ને હું વાંચવું ને મોબાઈલમાં ઓલો થોડો ટાઈમ કઈ પણ આપણે વોટ્સએપ જોતા હોય ને તો આંખમાંથી પાણી નીકળે છે સતત. જી, તો મોતિયાનું કારણ નીકળતા હશે કે એ પૂછવાનું હતું. આપની ઉંમર કેટલી છે ને આપને શું કાર્ય કરવાનું? એ 52 વર્ષ. અને કામ શું કરવાનું? સોના ચાંદીનું. એટલે મોટે ભાગે તમારા નજીકના નંબર જે સોના ચાંદીનું કામ કરો તો સૌથી પહેલા નંબરમાં ચેન્જ હોવાનું કારણ વધુ હોઈ શકે. નંબર ચેન્જ કરાવ્યા છતાં અથવા વારંવાર ચેન્જ થાય તો મોતિયો હોઈ શકે. માત્ર પાણી નીકળે કે નજીકમાં તકલીફ, એને કારણે મોતિયો હોવાની શક્યતા બહુ ઓછી છે. 52 વર્ષે 2-3 ના ચશ્મા પહેલાં ચેક કરાવી લો, એ ચેન્જ કરાવશો એટલે મોટે ભાગે તમારી તકલીફ સોલ્વ થઈ જશે. જી બિલકુલ ડૉક્ટર સાહેબ, ખાસ કરીને આપે મોતિયાના ઓપરેશનની જે વાત કરી કે ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ, આ ઓપરેશન ગંભીર હોય છે કે સામાન્ય હોય છે? કોઈ પણ ઓપરેશન ક્યારે સામાન્ય હોતું જ નથી. દરેક ઓપરેશન સાથે એના કોમ્પ્લિકેશન જોડાયેલા હોય છે. પણ મોતિયાના ઓપરેશનમાં છેલ્લા 5-7-10 વર્ષોમાં જે એડવાન્સમેન્ટ થયું છે, રિફાઇનમેન્ટ થયું છે, એને કારણે હવે મોતિયામાં લગભગ 100% રિઝલ્ટ મળતું હોય છે. પણ જો ન સાચવો તો ગમે તેટલું ઇઝી ઓપરેશન છે એ બી બગડી શકે છે. એટલે સર્જરી હવે એટલી ગંભીર નથી રહી, પણ નો ડાઉટ કોમ્પ્લિકેશન એમાં બી થઈ શકે છે. અને સર્જરી પછી જો ડૉક્ટરે આપવામાં આવેલી તકેદારી આપણે ન રાખીએ તો સારામાં સારું અથવા સારામાં સારું ઓપરેશન કર્યા પછી સારામાં સારું ડૉક્ટર પાસે બી આપણને રિઝલ્ટમાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. જી બિલકુલ ડૉક્ટર સાહેબ, મોતિયાના ઓપરેશનની શું પ્રોસેસ શું હોય છે, કઈ રીતે કરવામાં આવતું હોય છે? સામાન્ય રીતે મોતિયાના ઓપરેશનમાં લોકલ એનેસ્થેસિયા આપવામાં હોય છે. હવે મોટાભાગના કેસમાં તો ઇન્જેક્શન પણ નથી આપતા, માત્ર આંખમાં ટીપા નાખી અને આપણે એને બેરી કરી દઈએ છે અને મોતિયાને ફેકો સર્જરી દ્વારા અથવા તો SICS દ્વારા રિમૂવ કરી અને એને રિપ્લેસ કરવામાં આવે છે. જેવી રીતે આપણે ની જોઈન્ટ રિપ્લેસ કરીએ, જેવી રીતે ખરાબ થયેલો મોતિયો કાઢી એને રિપ્લેસ કરી એની જગ્યાએ પારદર્શક નિતરામણી મૂકે, જેને કારણે દર્દીનું વિઝન પાછું આવી જાય છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, બાબરાથી રજાકભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. રજાકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, મારા વાઇફનું આપણે વેલનું ઓપરેશન કરાવ્યું છે. જી હલો, 15 દિવસ થયા ઓપરેશન કરાવ્યું એને. જી, અને એને આંખ બહુ દુખે છે અને બળતરા બહુ આંખમાં થાય છે. જી ડોક્ટર સાહેબ, વેલનું ઓપરેશન કર્યા પછી સામાન્ય રીતે 1-1.5 મહિનો આંખ સામાન્ય રીતે વાળ લાગતી હોય છે. એટલે ડૉક્ટરે આપણને સમજાવ્યા હોય આપને એ પ્રમાણે ટીપા ગોળી ચાલુ રાખો, લુબ્રિકેટિંગ ડ્રોપ ફ્રિકવન્ટલી નાખો તો મોટે ભાગે આપનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. વેલના ઓપરેશનમાં જલ્દી રિકવરી નથી આવતી, કારણ કે કીકી પરથી જે ચામડી વધેલી હોય એને કાઢી નવી ચામડી બેસાડવામાં આવે છે. તેને 15-20 દિવસ મિનિમમ થાય અને કમ્પ્લીટ રિકવરી થાય 1.5 મહિનો થતો હોય છે. એટલે ડોક્ટરને સમજાવ્યા પણ આપના ટીપા ચાલુ કરો, 1.5-2 મહિનામાં 100% રિકવરી આવી જશે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, રાજકોટથી ઓધવજીભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. ઓધવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારા મિસિસ ને ડાયાબિટીસ છે. જી, અને એમની ઉંમર સાહેબ 56 વર્ષ છે. અને સાહેબ, એને પડદામાં બહુ તકલીફ પડી છે. અમે એમને રાજકોટના જે ટોપ પોલ્સ ડોક્ટર છે રાજકોટના, એમને બતાવ્યા, પણ એ એમ કહે છે કે એમના પડદાઓ છે ને સાવ ઓલું થઈ ગયું છે અને એને ઇન્જેક્શન આપવી પડશે 6-6 મહિને 3-3 મહિને. એટલે મેં એમને છે ને મોંઘી ઓલી ઇન્જેક્શન અપાવેલી છે. ઇન્જેક્શન અપાવ્યા પછી પણ એમને રાહત નથી સાહેબ, અને એમની નજર છે ને દિવસે દિવસે ઓછી થતી જાય છે. જી ડોક્ટર સાહેબ, ડાયાબિટીસને કારણે ડાયાબિટીક રેટિનોપેથી એ બહુ કોમન વસ્તુ છે. જેટલો જૂનો ડાયાબિટીસ એટલી ડાયાબિટીક રેટિનોપેથી થવાના ચાન્સીસ વધારે હોય છે. ડાયાબિટીસને કારણે પડદા પર જ્યારે સોજો આવે અથવા બ્લડ આવે ત્યારે એને ઇન્જેક્શન આપવાથી મોંઘું હોય કે સસ્તું હોય ઇન્જેક્શન આપણે તેને અટકાવી શકીએ છીએ, પણ એમાં વિઝન પાછું આવવાની શક્યતા બહુ ઓછી હોય છે. આપણે જે ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો છે, એમણે ઇન્જેક્શન આપ્યા છે, એ ખૂબ જ સારી વાત છે. એ ઇન્જેક્શન કન્ટિન્યુ કરવા જોઈએ
તો એનાથી વિઝન પાછું આવશે એવું માનવું ભૂલ ભરેલું છે. પણ એનાથી તમે જેટલું છે એટલું વિઝન બચાવી શકતો, પ્રોવાઈડેડ કે તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો અને ડૉક્ટર પાસે ટીપા ટ્યુબ ઇન્જેક્શન જે ઇન્ટ્રાવિટેલ તમને એન્ટીવેજેફ આપે છે એ ચાલુ રાખશો તો તમારું જેટલું છે વિઝન છે એટલું તમે બચાવી શકશો. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આ એક સામાન્ય પ્રશ્ન થાય તો ડાયાબિટીસ જેને વધુ હોય છે તો કદાચ નજરની શક્તિ પણ ઓછી, જોવાની જે શક્તિ હોય તે પણ ઓછી થઈ શકે. ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય અથવા કંટ્રોલમાં અપડાઉન બહુ થતું હોય તો એ પડદા પર અસર કરતું હોય છે. જો તમે સ્મૂધ કંટ્રોલ રાખો તો મોટે ભાગે ડાયાબિટીસને કારણે આંખમાં પડદા પર અસર થવાની શક્યતા બહુ ઓછી હોય છે અથવા તો બહુ લાંબા ગાળે થાય છે. તો ડાયાબિટીસમાં ફ્લક્ચ્યુએશન બહુ આવે તો દર્દીને મૃત્યુ પણ નાની ઉંમરે આવી જતો હોય છે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આંખ પર અસર કરતા ડાયાબિટીસને સ્મૂધ કંટ્રોલ કરો તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેને કારણે આંખમાં અસર ઓછી થશે અથવા તો બહુ મોડી થશે. બિલકુલ સાહેબ, મોતિયાના ઓપરેશનની આપે વાત કરી, સામાન્ય બિલકુલ ના કહી શકાય, કોમ્પ્લિકેશન્સ પણ હોય છે. તો જો કોમ્પ્લિકેશન્સ હોય તો કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ હોય છે? આપે તકેદારીની પણ વાત કરી તો દર્દીએ કેવી તકેદારી રાખવી જોઈએ? સામાન્ય રીતે ઓપરેશન પછી દર્દીને ડૉક્ટર અથવા સ્ટાફ દ્વારા સમજાવવામાં આવતું હોય છે કે 5 થી 7 દિવસ સુધી આંખને પાણી ન લગાવવું, માથું પલાળવું નહીં, આંખમાં પાણી ન જાય, તકેદારી રાખવી, આંખને ચોળવી મસળવી નહીં. આ રૂટીન તકેદારી બધા જ ડૉક્ટર પેશન્ટને સમજાવતા હોય છે. એ તકેદારી રાખે તો 5 થી 7 દિવસ પછી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. શરૂઆતના 5-7 દિવસોમાં ઇન્ફેક્શનના ચાન્સીસ હાઈ હોય છે, એટલે બહાર હવામાં ન નીકળવું અથવા તો જ્યાં ભીડભાડ હોય ત્યાં ના જવું, આંખમાં ઘરમાં નાનું બાળક હોય એના દ્વારા અથવા બીજી કોઈ રીતે વાગી ન જઈને તકેદારી રાખે તો મોટે ભાગે કોઈ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોતા નથી. ઇન્ફેક્શન મોટે ભાગે બહારથી જ લાગતું હોય છે અથવા ડાયાબિટીસ જેવા ડિઝીઝમાં કંટ્રોલ ન રહે તો એને કારણે લાગતું હોય છે. એટલે ઇન્ફેક્શન તકેદારી રાખો તો મોટે ભાગે આંખને કોઈ તકલીફ નથી પડતી હોતી. અને બીજું, જો મોતિયો પાકી જાય અથવા મોતિયાની સલાહ આપણને સર્જરીની સલાહ આપવામાં આવે તો મોડું કર્યા વગર તાકીદે સર્જરી કરાવવી જોઈએ. મોટાભાગના કેસીસમાં દર્દીને સમજાવવામાં આવે ઓપરેશન જરૂરી છે તો બી દર્દી બહુ ખૂબ મોડા આવતા હોય છે. એટલે મોતિયો નોર્મલ કેસમાંથી મેચ્યોર હાઇપર મેચ્યોર સ્ટેજમાં થાય છે. પછી ડૉક્ટર ગમે તેટલી એની તકેદારી રાખે અથવા ગમે તે એક્સપર્ટીસ હોય તો મોતિયાની કન્ડિશનને કારણે બી કોમ્પ્લિકેશન થતા હોય છે. એટલે ટાઈમસર ઓપરેશન કરાવીએ, ચાહે એપેન્ડિક્સનું હોય, મોતિયાનું હોય કે કોઈ પણ ડિઝીઝનું હોય, તો એનું રિઝલ્ટ ઘણું સારું આવતું અને કોમ્પ્લિકેશન ચાન્સીસ બહુ ઘટી જતા હોય છે. બિલકુલ ડૉક્ટર સાહેબ, અમદાવાદથી રમેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એવું છે, નમસ્કાર સાહેબ. હવે અમારે મિસિસ ના આંખમાં મોતી પાછી જવાની તૈયારીમાં છે. હવે અમે સિવિલ હોસ્પિટલ માં ગયેલા કે અમને સુકો થાઇરોઇડ છે. હવે સુકો થાઇરોઇડ મચ્યા પછી તમારી મોતીઓ થશે? જી ડોક્ટર સાહેબ, એટલે જો મોતીઓ આવી ગયો હોય અને થાઇરોઇડ હોય તો એને કોઈ લેવા દેવા નથી. થાઇરોઇડ કંટ્રોલ કરી, થાઇરોઇડની દવા ચાલુ રાખી અને મોતિયાનું ઓપરેશન સરળતાથી થઈ શકે છે. એ થાઇરોઇડને મગજમાં રાખવાની જરૂર નથી. એક જ વસ્તુ છે, આપને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, થાઇરોઇડ છે, કોઈ પણ બીમારી હોય એને કંટ્રોલ કરીને મોતિયાનું ઓપરેશન થઈ શકે છે. એટલે થાઇરોઇડનું મગજમાં ટેન્શન રાખ્યા વગર આપ મોતિયાનું ઓપરેશન આપની નજીકમાં સારા ડૉક્ટર પાસે કરાવી લો. પ્રોવાઈડર થાઇરોઇડની રેગ્યુલર દવા આપી લેવાની છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, સુરેન્દ્રનગરથી રમેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હલો. હા રમેશભાઈ. હા આપનો પ્રશ્ન જણાવશો? હવે મારા મધરની ઉંમર 75 વર્ષની છે. જી. અને એમને આખરે 25 વર્ષ પહેલા 1 તારીખનું મોતી એનું ઓપરેશન કરાયું હતું. જી. તો ત્યારે હવે ભૂલથી ડોક્ટરની કોઈ ગજર કરી કે ભૂલથી સાકો એમનો મંજર રહી ગયો હતો. તો એના હિસાબે અત્યારે આંખી બિલકુલ એમને દેખાતું નથી. હવે આંખ દુખા બહુ કરે છે તો આંખને કાઢી નાખવી કે એની કોઈ ટ્રીટમેન્ટ થાય ખરી? જી ડોક્ટર સાહેબ, તમે જે કહો છો એ પ્રમાણે ટાંકાને કારણે આટલો લાંબો ટાઈમ તકલીફ ના રહે. 25 વર્ષ પહેલા ઓપરેશન કર્યું હોય એનો ટાંકો 2, 3 કે 4 વર્ષમાં ઓગળી જાય, એને કારણે તકલીફ ના થાય. જો એમને પહેલાં ચેક કરવું પડે, દેખાય છે કે નહીં જોવું પડે. જો એમને દ્રષ્ટિ સારી હોય તો આ કાઢવાનો સવાલ પેદા નથી થતો. અને કીકીમાં વારંવાર તમે કહો છો પ્રમાણે બની શકે કીકીમાં સોજાને કારણે એમને તકલીફ થતી હશે. તો કીકીનો સોજો હોય તો કીકીના ડૉક્ટર પાસે બતાવી અને કીકી ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન, કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ બહુ સારું થતું હોય છે, રિઝલ્ટ બહુ સારા આવતા હોય છે. એટલે એક્સપર્ટ ડૉક્ટર પાસે ચેક કરાવી લો. આંખ કઢાવવાનું તો એક છેલ્લામાં છેલ્લો ઉપાય છે, એનું અત્યારે મગજમાં વિચારવું બી ના જોઈએ. સૌથી પહેલાં તમારા મધરની તકલીફ દૂર કરવી જોઈએ. પણ ટાંકાનું જે મગજમાંથી કાઢી નાખો, 25 વર્ષે ટાંકો કોઈ તકલીફ ના કરે, પણ એને એક્સપર્ટીસ જોડે બતાવી અને તમે એને કીકી માટે મોટે ભાગે હું માનું તમે કીકીને કારણે તકલીફ હશે કોર્નિયા સ્પેશિયલિસ્ટને બતાવશો તો મોટે ભાગે એનો ઉપાય થઈ જશે.
અને આ કાઢ્યું એ તો લાસ્ટ સ્ટેજમાં હોય, એનું અત્યારે વિચારવું બી યોગ્ય નથી. જી બિલકુલ ડોક્ટર સાહેબ, બાબરાથી એક આપણા કોલર મિત્ર જોડાયા છે. જી આપનું નામ શું અને આપનો પ્રશ્ન જણાવશો? મારું નામ પરવેજ છે સાહેબ, અને મને આંખમાંથી સવારે ઉઠું છું તો પાણી બહુ નીકળે છે. જી જી ડોક્ટર સાહેબ, આપની ઉંમર શું છે અને આપનો બિઝનેસ શું છે? મારો બિઝનેસ તો ડુંગળી બટેટા વેચવાનો. હા, અને ઉંમર કેટલી છે? ઉંમર મારી છે 25. અને કેટલા વખતથી તકલીફ છે? મને તો વર્ષ 1.5 વર્ષથી ને છે સાહેબ. એટલે મોટે ભાગે વાતાવરણને કારણે એલર્જી હોઈ શકે, જેને કારણે તમને તકલીફ થાય છે. એટલે આ ડુંગળી બટાકાનું કામ, એટલે મોટા ભાગે તમારું આઉટડોર વર્ક હોવું જોઈએ, બહાર તમે ફરતા હશો તો સાદા ગોગલ્સ પહેરવાના રાખો. ધૂળ કચરો ધુમાડો ગરમી જેટલું ઓછું જાય એટલું વધારે સારું. અને દિવસમાં 5 થી 6 વખત ઠંડા અથવા ચોખ્ખા પાણીથી આંખો ધોવાની રાખો. એ છતાં બી ન માટે તો તમારે નજીકમાં ડૉક્ટરને બતાવવું જોઈએ, અને સાથે 6 થી 8 કલાક ઓછામાં ઓછી ઊંઘ મળવી જોઈએ. આટલું ધ્યાન રાખો તો મોટે ભાગે તમારી તકલીફ છે એનું સોલ્યુશન આવી જશે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, રાજકોટથી સુરેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આપણે વેલ નું ઓપરેશન કરાયું છે ને, આંખને ખંજર બહુ આવે, લાલ થઈ જાય છે. જી ડોક્ટર સાહેબ, વેલ નું ઓપરેશન કરાવ્યું કેટલા વર્ષ થયા? એના થયા 3 વર્ષ. આથી ઓપરેશન ની કારણે હવે ન હોય શકે, કદાચ વેલ ફરી થતી એવું બી બની શકે, કારણ કે વેલમાં ઓપરેશન પછી ફરી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. એ સર્જરી કયા પ્રકારની કરી એના પર આધાર રાખે છે, એટલે પહેલાં એ ચેક કરાવવું જોઈએ. અને બીજું કારણ છે કે વેલ થવાનું મોટેભાગે કારણ ધૂળ કચરો ગરમી આઉટડોર વર્ક, એ બધી એલર્જીને કારણે હોય છે. એટલે જો તમારું ધૂળ કચરો ગરમી આઉટડોર વર્ક વધારે રહેતું હોય તો ફરી વેલ થઈ શકે છે, અને વેલ ન થાય તો ફરી સેમ એલર્જીને કારણે આંખમાં પાણી આવી શકે. એટલે એલર્જીની અથવા તો આંખના ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ લેશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વેલનું ઓપરેશન કર્યા પછી બહાર જાઓ ત્યારે ગોગલ્સ પહેરવા જોઈએ. ધૂળ કચરો ધુમાડો ગરમી જે બધા પ્રોવોકેટિંગ ફેક્ટર્સ છે વેલ માટેના, એ તમારે એવોઈડ કરવા જોઈએ. ડોક્ટર સાહેબ, સુરતથી એક આપણા કોલર જોડાયા છે. જી આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો. મારું નામ અખિલભાઈ છે અને મારા મમ્મીની ઉંમર 70 વર્ષ છે, જેને ડાયાબિટીસ છે. જી એને હમણાં આંખમાં રસી હતા એટલે આંખનું ઓપરેશન કરાયું હતું. એટલે આંખનું ઓપરેશન થઈ ગયા પછી પણ પાછા રસી થયા છે. જી એટલે ટીપા નાખીએ છીએ પણ છતાં પણ કઈ ફરક પડતો નથી, તો ડોક્ટરે પાછું ઓપરેશન કરેલું. જી અને પછી આખી આંખ લાલ થઈ ગઈ છે, એટલે અને એને હાલું વિઝનમાં કઈ ફરક પડતો નથી, દેખાતું નથી, ઓછું થઈ ગયું. તેનો શું ઉપાય? જી ડોક્ટર, એટલે આંખની રસી થઈ છે એટલે કીકીમાં રસી થઈ છે કે આંખના અંદરના ભાગમાં રસી થઈ છે? કીકીમાં ફૂલું પડીને રસી થઈ છે કે આંખના ડોળાની અંદર રસી થઈ છે? ડોળામાં અંદર. આ ડોળાની અંદર રસી થઈ હોય તો મોટે ભાગે ડાયાબિટીસને કારણે હોય. આવા કેસમાં રિઝલ્ટ મળવું બહુ અઘરું છે, પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી અને જે ઓપરેશન કર્યું છે પડદાના ડૉક્ટર પાસે મોટા ભાગે કરાવ્યું હશે, તો ઓપરેશન કર્યું એનાથી વધારે સારો બીજો કોઈ ઉપાય હોતો નથી. પણ ડાયાબિટીસ કંટ્રોલ કરી અને ડૉક્ટરે સમજાવ્યા પ્રમાણે એન્ટીબાયોટિક જે તમને યોગ્ય લખ્યા પ્યા છે એ ચાલુ રાખો તો મોટેભાગે એમાં ફેર પડવાની શક્યતા વધારે છે. પણ એમાં પડદામાં પડવું થયું હોય તો ડાયાબિટીસવાળા દર્દીમાં જો કંટ્રોલ ન હોય તો આ બધી બીમારીમાં રિઝલ્ટ મળવું બહુ અઘરું છે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ કરશો તો રિઝલ્ટ 100% મળશે તમને. ડૉક્ટર સાહેબ, બાબરાથી એક કોલર આપણી સાથે જોડાયા છે. જી હિંમતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હલો સાહેબ. જી આપણે, અમારે આંખમાં એક બહુ જાજી ઉંમર 30 વર્ષ પહેલા એક કાંટો વાગી ગયો હતો. હવે એનું મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, અને એ આંખમાં પછી ડોક્ટર એવું કહે છે કે ફરતો તમારે જામર થઈ ગયો છે, એટલે કે તમારું ઓપરેશન કરવું હોય તો શું કરવું? એટલે મારે આંખમાં પાણી અને નાકમાં છીકુ અને એવું બધું આવ્યા જ રાખે છે. જી જી ડોક્ટર સાહેબ, કેટલા વખત પહેલા આપને વાગ્યું હતું આંખમાં કાંટો? ક્યારે વાગ્યું હતું? 30 વર્ષ થયા સાહેબ. 30? અને જામર ક્યારથી છે એવું કીધું ડોક્ટરે? ડોક્ટરે રાજકોટ ડોક્ટર ને બતાવ્યું તો એને મને કીધું કે તમારે આંખનો જામર છે, તમારું ઓપરેશન ન થઈ શકે. કે તમને એ આંખમાં દેખાય છે ખરું આપને? ના સાહેબ, ઝાકું ઝાકું દેખાય છે. ઝાંખું કેટલા ટાઈમથી દેખાય છે? ઝાંખું દેખાય છે 5 વર્ષ છે. એટલે જામર હોય તો ભલે ઓપરેશન ના થઈ શકે, જામરનું પ્રેશર દવાથી કંટ્રોલ કરવું જોઈએ.
એટલે કંટ્રોલ કરવાથી મોટાભાગની આપની તકલીફ દૂર થઈ જશે. તો પ્રેશર રેગ્યુલર, આંખનું પ્રેશર વધે એને ઝામર કહેવાય. એટલે બ્લડ પ્રેશર એવી રીતે આંખનું પ્રેશર હોય છે. આપણું પ્રેશર મોટેભાગે 20થી નીચે, 15-17ની આજુબાજુ રહે એ પ્રમાણે ડૉક્ટર પાસે દવા લખાવી કાયમ માટે ચાલુ રાખવી જોઈએ. આટલું કરશો તો તમારી તકલીફ દૂર થઈ જશે, પણ છીંક આવવાને અને ઝામરને કોઈ લેવા દેવા નથી. એ આખી વસ્તુ અલગ છે. આંખમાં પાણી નીકળતું હોય, ઝાંખું દેખાતું હોય, એ ઝામરનું પ્રેશર કંટ્રોલ કરવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ ઝામરની દવા રેગ્યુલર ચાલુ રાખવી જોઈએ, મોટેભાગે લાઈફ ટાઈમ રાખવી જોઈએ અને રેગ્યુલર ફોલોઅપ કરાવીને પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. ડોક્ટર સાહેબ, અમરેલીથી અલીભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. અલીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સર, મારો પ્રશ્ન એ પૂછવાનો છે કે આ જે નેત્રમણી જે નાખે છે બધા, તો એને એ પ્રાઇસ અલગ અલગ હોય છે, એમાં સારી કઈ રહે આંખ માટે નેત્રમણી? જી ડોક્ટર સાહેબ, એમાં સારી કઈ નેત્રમણી હોય એવું એના કરતા એ આપના ડોક્ટર છે, આપની આંખ જોઈને વધારે સારી રીતે નક્કી કરી શકે. પણ દરેક નેત્રમણી સારા જ હોય છે, કોઈ ખરાબ નેત્રમણી નથી હોતા. પણ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે છે. નાઇટ ડ્રાઇવિંગ કરવાનું આપણે સારું હોય તો એસ્પેરિક નેત્રમણી સારા રહી શકે. રૂટીનમાં કોઈ વર્ક ન હોય તો તમે સસ્તા નેત્રમણી ન ખાઈ શકો. પણ જેટલો નેત્રમણી સારો હોય, આંખ કીકી પણ જેટલો કાપો નાનો હોય, એટલા નંબર આવવાની શક્યતા ઓછી હોય છે. હવે એડવાન્સ નેત્રમણી આવી ગયો હોય, જેને કારણે આપણે ચશ્માનો નંબર પહેરવાની જરૂર બી નથી પડતી. લાઈક કે આપણે પહેલે 63 નંબર હોય તો ટોરિક લેન્સ મુકાવી શકો. એમાં ઇન્ડિયન પણ આવે, ઇમ્પોર્ટેડ પણ આવે. તો ટોરિક લેન્સ મૂકો તો 63 નંબર દૂર છે, આપની દ્રષ્ટિ પણ સારી આવી શકે છે. લાઈફ ટાઈમથી જે 63 નંબર પહેરતા હોય એ બી દૂર થઈ શકે છે. એટલે તમારી રિક્વાયરમેન્ટ પર છે કે તમારે આંખ જોઈને ડૉક્ટર નક્કી કરે તમારા માટે કયો નેત્રમણી સારો છે. કારણ કે તમે એમ ઇચ્છતા હોય કે મારે હવે કાયમ માટે દૂર નજીક ચશ્મા નથી પહેરવા, તો મલ્ટીફોકલ નેત્રમણી એ તમારા માટે સારામાં સારો ઉપાય છે. કારણ કે તમે કોમ્પ્યુટર વર્ક કરતા હોય તો તમારા માટે ટ્રાયફોકલ લેન્સ વધારે સારો છે. એટલે દરેક હવે એટલા બધા પ્રકારના લેન્સ મળે છે, તો તમારી રિક્વાયરમેન્ટ, તમારી આંખનું ચેકઅપ એ જોઈને તમારા ડૉક્ટર તમને સલાહ આપે કે તમે લેન્સ મુકાવે તો વધારે હિત આવે છે. ડૉક્ટર સાહેબ, ભાણવડથી સુભાષભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. જી સુભાષભાઈ, આપનો પ્રશ્ન. હા સર, નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, મારે બેબી છે 13 વર્ષની. જી હલો. એમને આંખમાંથી પાણી નીકળ્યા કરે છે, એટલે દૂરથી એટલું બધું દેખાતું નથી, ઝીણું દેખાય. સ્કૂલમાં ભણે છે. જી બરોબર, આંખમાંથી પાણી નીકળ્યા કરે છે. નંબર 2-3 ફેરા ચેક કરાવ્યા છે, 3-4 વાર સ્કૂલમાં ચેક કરે, છતાં પણ સાહેબ દેખાતો નથી. બરોબર જોયું ને, આંખમાંથી પાણી નીકળે છે, દૂરથી એવું ઝીણું દેખાવાનો થોડો પ્રશ્ન છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, નંબર ચેક કરાવે કેટલો ટાઈમ થયો? એને 2-2 મહિના. એ પેલા પણ સ્કૂલમાં ચેક થતા હોય છે, ને 2-3 ફેરે ચશ્મા બદલાવ્યા છે, 2 આંખમાં 8-8 નંબર છે. હા, નંબર ચેક કરાવ્યા પછી મોટે ભાગે દૂરનું જોવામાં તકલીફ ના પડવી જોઈએ. છતાં બી માનો કે તકલીફ પડતી હોય તો સ્કૂલમાં જાણ કરવી જોઈએ, એને ફર્સ્ટ અથવા સેકન્ડ રૂમમાં બેસાડવી જોઈએ. બીજું કોઈ કારણ હશે જેને કારણે નહીં દેખાતું હોય. પણ નંબર રેગ્યુલર 3-6 મહિને રેગ્યુલર ચેક કરાવવા જોઈએ. એના માટે જો જોવામાં તકલીફ થતી હોય તો મોબાઈલ ટીવી જો બહુ યુઝ કરતા હોય તો એને અવોઈડ કરવા જોઈએ. પ્લસ આપના ડૉક્ટર પાસે જઈને લુબ્રિકેટિંગ ડ્રોપ અને વિટામિન્સની ગોળી એ રેગ્યુલર લેવી જોઈએ, તથા ખોરાકની અંદર ફેરફાર કરી દૂધ, લીલા શાકભાજી અને પીળા કલરના ફ્રૂટ વધારે લેવા જોઈએ. જેને કાંઈ વિટામિન એ મળશે તો એને મોટે ભાગે તકલીફ દૂર થઈ જશે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, ખાસ કરીને આપનું જે ઇન્વેન્ટેડ, આપનું પેટન્ટેડ જે મોતિયામાં ઓપરેશનના સાધન તરીકે આપ જેને વાપરો છો તેના વિશે જણાવશો. મોતિયાના ઓપરેશન સામાન્ય રીતે અત્યાર સુધી ફેકો ચોપર નામનું સાધન વપરાતું હતું. એની ટીપ ઉપર સિંગલ ટૂથ, એટલે એક સિંગલ દાંતો હતો, જેને કારણે ઓપરેશન કરવામાં અથવા મોતિયાના પીસીસ કરવામાં, મોતિયાને ચોપ કરવામાં, ટુકડા કરવામાં તકલીફ પડતી હતી, અથવા અનકંટ્રોલ ચોપિંગ થવાને કારણે આંખની અંદરના ભાગ નુકસાન થવાની શક્યતા વધારે રહેતી હતી. જેને કારણે એ ધ્યાનમાં રાખીને મેં એક ડબલ ટૂથ ફેકો ચોપર, 2 દાંતાવાળું ચોપર ઇન્વેન્ટ કર્યું અને એની પેટર્ન પણ લીધી છે, જેને કારણે આપણે મોતિયાના ટુકડા જે છે એકદમ ઇઝીલી કરી શકીએ છીએ, કંટ્રોલમાં કરી શકીએ છીએ, અને સર્જરી એકદમ ફાસ્ટ થાય છે. એને કારણે દર્દીને રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે. અત્યારે ઇન્ડિયામાં 2 કંપની એ ફેકો ચોપર બનાવે છે, લંડનમાં પણ એક કંપની એ ચોપર બનાવે છે, અને એની મેં કોઈ રોયલ્ટી પણ નથી રાખી, જેથી ઓછામાં ઓછી કિંમતે વધુ ને વધુ ડૉક્ટર સુધી પહોંચી શકે. અત્યાર સુધીમાં આ બધી કંપનીઓથી 1000થી વધારે ચોપર ડૉક્ટરને આપેલા છે. ટૂંકમાં એટલા ડૉક્ટરો એને વાપરે છે અને એ સેટિસ્ફાઈડ છે, એને કારણે દર્દીને પણ લાભ મળે છે. જી બિલકુલ ડૉક્ટર સાહેબ, ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના જે દર્દીઓ હોય છે તેમના માટે કોઈ સુવિધા આપની ક્લિનિક પર? મારે ત્યાં દર ગુરુવારે રાહત દર્દ ઓપરેશન કરવામાં આવે છે. દર્દી મારે ત્યાં બતાવી જાય
પછી જો દર્દીને રાહત દર્દ ઓપરેશન કરાવવું હોય તો એ ટ્રસ્ટમાં નામ નોંધાવે તો રૂટીન ઓપરેશન કરતાં ઓછી ફીમાં એને ઓપરેશન કરી આપવામાં આવે છે, જેની અંદર બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. ઓપરેશનની દવાઓ, દાખલ થવાનું, સોનોગ્રાફી, નેત્રમણી, ફોલોઅપ બધું ઇન્ક્લુડ કરીને અને રાહત દર ઓપરેશન કરી આપવામાં આવે, જેથી રાહત દરના જે તો મધ્યમવર્ગ દર્દી છે એને બી એડવાન્સ સર્જરી અને લેટેસ્ટ સાધનો, લેટેસ્ટ નેત્રમણીનો પણ લાભ મળી શકે. જી બિલકુલ, બાવળાથી મનુભાઈ નામના કોલર આપની સાથે જોડાયા છે. જી મનુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, મારે આંખમાં 30 વર્ષની ઉંમરમાં મારા મોતિયું આંખે વાગ્યું, મોતિયું ઉતારી મંદિર દેખાતું નથી સાહેબ, જમણી આંખમાં. જી ડોક્ટર સાહેબ, કેટલા વર્ષની ઉંમરે મોતિયું ઉતાર્યો હતો? 13 વર્ષની ઉંમરમાં વાગ્યું તો એમાંથી મોતિયું ઉતાર નગરીમાં ઓપરેશન કરે સામું દેખાતું નથી. એટલે મોતિયાનો ઓપરેશન કાંઈ ન દેખાયું ન બની શકે, આપને વાગ્યું હતું એની સાથે પાછળ પડદા પર અથવા નસ પર પણ ઇન્જરી થઈ હશે, અને મોટાભાગના ટોમાના કેસીસની અંદર પડદામાં અથવા નસમાં સુકાઈ જવાના કેસીસ નાની ઉંમરે બનતા હોય છે, એટલે એને કારણે આપને નહીં દેખાતું એવું મને લાગે છે. છતાં બી એકવાર આપના પડદાની નસની એકવાર તપાસ કરાવવી જોઈએ, જો પડદો અને નસ એક્ટિવ હશે તો ફરી ઓપન કરીને બી આપને દેખતા થઈ શકાય. જી બિલકુલ ડોક્ટર સાહેબ, સ્ટીરોઇડને કારણે જો મોતિયું આવે છે તો તેના માટે શું નિરાકરણ? મોટે ભાગે નાના બાળકોમાં હવે એલર્જીક કન્જેક્ટિવાઇટિસ બહુ કોમન છે, નાના બાળકોમાં ખંજવાળ આવી, પાણી નીકળવી એટલું બધું કોમન થઈ ગયું છે કે રૂટીન ઓપડીમાં રોજના 5-10 કેસ આવતા હોય છે. આવા દર્દીને ટ્રીટમેન્ટ માટે મોટેભાગે ડૉક્ટર સ્ટીરોઇડ ડ્રોપ લખી આપતા હોય છે, જે એનો રામબાણ ઇલાજ છે. પણ પછી મા બાપ આળસને કારણે અથવા પૈસા બચાવવાને કારણે આ ડ્રોપ્સ ડૉક્ટરની સલાહ વગર લાંબો ટાઈમ સુધી ચાલુ રાખે છે, તો એ પૈસા તો બચી જાય છે પણ લાંબા ટાઈમે સ્ટીરોઇડને કારણે દર્દીની આંખમાં અથવા બાળકોની આંખમાં મોતિયો નાની ઉંમરે આવી જાય છે. એટલે સૌથી મોટી વસ્તુ છે કે જ્યારે આપણને ડૉક્ટર એડવાઇસ કરે ડ્રોપ્સ તેટલા સમય માટે જ નાખવા જોઈએ, અને પછી એ મટી જાય અથવા તો એનો જે સમયગાળો ડૉક્ટરે દર્શાવ્યો એ પછી દવા બંધ કરી દેવી જોઈએ. પછી ફરી ભલે એને જ તકલીફ ફરી આપણે થાય તો બી ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં એની જ દવા ભલે આપે, ઓબ્ઝર્વેશન સિવાય એ સ્ટીરોઇડ ડ્રોપ ના રાખવા જોઈએ. બિલકુલ ડૉક્ટર સાહેબ, ખાસ કરીને મોતિયાના ઓપરેશન બાદ ચશ્મા આવી શકે? મોતિયાના ઓપરેશન બાદ આપણે નેત્રમણી જે મૂકાય એના પર ચશ્મા નંબરનો આધાર રાખે છે. મોટાભાગના કેસીસમાં મોનોફોકલ લેન્સ મૂકવામાં આવે છે. મોનોફોકલ એટલે એને સિંગલ ફોકલ લેન્સ હોય જે એક જ જગ્યાએ ફોકસ કરી શકે, એટલે એ કેસની મોનોફોકલ લેન્સ મૂકીએ તો દર્દીને આઈધર દૂર અથવા નજીકના નંબર આવતો હોય છે, ક્યારેક બંને નંબર પણ આવી શકે. પણ મોનોફોકલ લેન્સ મૂક્યા પછી મોટાભાગના રૂટીન કેસમાં દર્દીને ચશ્માની જરૂર નથી પડતી હોતી. પણ જો મલ્ટીફોકલ લેન્સ મૂકાઈએ કે બાયફોકલ કે ટ્રાયફોકલ લેન્સ તો મોટેભાગે દર્દીને દૂર નજીક બંનેમાં ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી. એટલે ટૂંકમાં મોતિયા ઓપરેશન પછી નંબર આવી શકે, ડિપેન્ડ તમે કઈ ટાઈપનો નેત્રમણી મુકાવ્યો છે. બિલકુલ ડોક્ટર સાહેબ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને મોતિયાના ઓપરેશન વિશે, આંખ વિશે આટલી સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.